પણ એકવાર મામા હું ગીરમાંથી પસાર થતો હતો, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું, ક્યાં સુધી અંદર અંદર કપાતા આવશું? મેં એમનું હાથ પેઢીમાં કોઈ ખરાબ નથી કર્યું, એમના માટે હું કોઈ ખરાબ ઈચ્છ્યો નથી. હું એથી પસાર થતો હતો ત્યાં રોકાણો, એમણે મને એમ કીધું કે એક ફોરેસ્ટ અધિકારી છે, મને નડે છે. આપણે તો થોડું પેટમાં જાય ને એમ કે નડે છે, એટલે આપણે જોઈ લઈશું, નહીં નડવા દઈએ. સત્ય ઘટનાનો પ્રસંગ, પોલીસ ઓફિસરો બેઠા છે, આમાં કદાચ સીબીઆઈ હોય તો મને વાંધો નથી. બાપા તમને નડતા હોય તો પછી તો અમને નડે એમ કહેવાય ને, એટલે મેં કીધું આપણે જોઈ લઈશું. બન્યું છે ત્યાં અમને અમારો પીઠળની હાજરીમાં એક મારો અનુભવ કહેતો જાઉં છું. મને કે નડે છે તો એને આપણે હરખા કરતા જઈએ, બબે ઘૂંટડીઓ મારી નીકળ્યા. ક્યાં છે તો આ રહ્યો ફોરેસ્ટ અધિકારી પાછો હરિજન. અને મામા મેં રાતે માર્યો, હકીકત કહું છું, આ રેકોર્ડિંગ થાય છે. જજને ન બતાવતા ને જજે તો મને નિર્દોષ છોડ્યો છે, અમે પાછા તમે પ્રૂફ કરાવી દેજો. મેં માર્યો, મેં વાયરલેસ કાને આપ્યો. મેં તારા સાહેબ ને ફોન કર્યો, ભરત પાઠક ને, ભરત પાઠક એટલે સીએફ કરે ને ફોન. એ તો કરી શકે, કાળ સામે જોવે પછી તો કોઈ નથી કરી શકતા ફોન, ન કરી શકે ફોન. અને હું તો વીયો ગયો, એને ખબર નહોતી મેં હું કોણ છું, મેં એને શું કામ માર્યો, શું કારણે માર્યો, કઈ નહીં. જેના કારણે માર્યો હતો ને એને મારા ઘરનું સરનામું, મારા ટેલિફોન નંબર ને મારી ગાડીના નંબર હાથે દઈ દીધો ભાઈઓ. મારા ઘરના નંબર સુધી દઈ દીધો. જાડેજા સાહેબ સવારના પોરમાં આવ્યો, હું મારા બગીચાને પાણી પાતો હતો. મને કે બગીચો બહુ સરસ છે. મેં સાહેબ તમે અહીંયા હું કામ આવ્યો, મારો બગીચો તો સારો જ છે. મને કે તમે ચાર દિવસ પહેલા ગીરમાં કઈ ધમાલ કરીને આવ્યા, તમે કરી હતી પણ તમને કોને કીધું? તો કે કાના મધુડાએ કીધું. સાબાસ, ગીરનો ચારણ વાકાનો મધુડો આમ ડાઢિયું રાખે છે. મારું સરનામું દીધું છે સાહેબ, એના હાટું હું બાજુ મારું સરનામું દીધું. અને સરનામું દીધું, જાડેજાને મારા સુધી પહોંચાડ્યો. અને છેલ્લે હરિજને મારે સમાધાન કર્યું ને કોર્ટમાં, મલિક સાહેબ નહીં થયા હતા. હવે અમારે તો છે ને ઓલા ગુનેગારની પાટલી ઉપર બેહવું પડે, એટલે હું તો ન્યા જઈને બેઠો. મલિક સાહેબે કીધું કે ગઢવી સાહેબ આપ આગળ આવો. એમાં ઓલો હરિજન હેરી ગયો, એ કે ન્યાયાધીશ સાહેબ પોતે એમ કે છે કે તમે આગળ આવો એટલે આપણો કેસ તો આને તરફી જાય છે. તે રિસેસમાં મને કે હવે આપણે શું કરવું? કઈ નઈ, કાનાભાઈ કે તમારે કરવાનું. મને કે નહીં, હવે તમે કરવું છે. એટલે કીધું કે તમને રાત્રે માર્યા હતા એ હકીકત છે? તો કે દાઢી વાળો એ માણસ હતો. તો કા? તો કે તમે કોના કહેવાથી માન્યું કે આ દાઢી વાળો હતો? તો કે કાનુભાઈ મધુડાના કહેવાથી ઈશ્વરદાન હતા. પણ તમે નથી ઓળખતા ને? તો કે ના. તો કે આમાં બેઠા એમાં કોઈ ઈશ્વરદાન ઘટવી છે? ન્યાયાધીશ સાહેબ પૂછ્યું. તો કે આમાં કોઈ નથી, બિચારો એ મારી પડખે થઈ ગયો હરિજન. સાહેબ 307, 506, 2 એટ્રોસિટી, આવા 8 ગુના મારી લાગેલા. સાહેબ આવા ઘડવીઓને માફ કરે માતાજી, આવા હુકામ અંદર અંદર ખૂટલાય કરો છો કારણ વગરની. મેં કાના માધુડીની હાથ પીધી, મેં કોઈ ખરાબ નથી કર્યું, શું કામ આવું કર્યું છે ભગવાન જાણે. તમે અમને કાંઈ નહીં આપી શકો, જગતના ચોખોથી અમે તમારા વડવાઓને જીવતા રાખ્યા છે. દેવાયત બોદલ ને વલ્લભભાઈ કથરિયાને પૂછજો. મેં કીધું તું કે ડોક્ટર વલ્લભભાઈ કથરિયા તારામાં અને આ જુનાગઢ વાળી બાઈ સંસદ સભ્ય હતી, એનામાં જો ત્રેવડ હોય તો એક કામ કરી બતાવજો કે દેવાયત બોદલ ને સજુભાઈ નું પૂતળું તમે જુનાગઢના ચોકમાં મુકાવજો. આ શું અમારે અમારે તમારા પાસેથી કઈ લેવું તું? વલ્લભ કથરિયા અમે કાયમી કહેતા આવ્યા છીએ, અમે તમને સાધુ નહીં આપી શકે, બાવા નહીં આપી શકે, પણ તમે એક નિયમ કરજો કે તમારા દીકરાઓને અમારી પાસેથી તમારા બાપ દાદાના ઇતિહાસની કથા સંભળાવજો, તો તમને ખબર પડશે. અરે તમે કૂતરો ખરીદવા જાઓ છો તો એમ કહેશે આનો બાપ કોણ, આની માં કોણ? તમે ગીર ગાય ખરીદવા જાઓ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમે બન્ની કે ખોરટની ભે ખરીદવા જાઓ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમારો કોઈ બાપ નહીં, તમારી કોઈ માં નહીં, એના ઇતિહાસ અમે કહેવા વાળા છીએ. કોઈ દિવસ સાંભળજો, દારૂ પીતા હોય તો ભલે પીતા હોય,
રાખજો. એક ચારણ તરીકે હું બોલું છું અને જ્યાં સુધી મારા ખોળિયામાં શ્વાસ હશે ત્યાં સુધી હું આયરનો છું, ત્યાં સુધી હું ચારણોનો છું, ત્યાં સુધી હાટીનો છું, ત્યાં સુધી કાઠીનો છું અને ત્યાં સુધી ગરાસિયા રાજપૂતો અને કારડિયા રાજપૂતોનો છું. દુનિયાનો કોઈનો થઈને રહેવાનો નથી ગમે એ થાય. મામા ચીમનભાઈ પટેલ ની વાત હું કરતો હતી, ભૂલી ગયો સિદ્ધાર્થ ની વાત વહી ગઈ. હવે ત્યાં પ્રોગ્રામ અમારો ને કે ચીમનભાઈ ના દરબારમાં બોલવા આવ્યા છે અમારે પ્રફુલ દવે એવું કીધું. યાર મારી ખોપરી એલી ગઈ, ચીમનભાઈ નો દરબાર હશે કે ચીમનભાઈ ના દરબારમાં બોલવા આવ્યા છે. મુખ્યમંત્રી બરોબર છે, એને આપણે તો રાજા કહેવાય ગુજરાતના. મારો વારો આવ્યો એટલે મેં કીધું આદરણીય સીએમ સાહેબ મને માફ કરે, ચીમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો, આજે સીએમ છો, કાલ પીએમ પણ થાવ, પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય? બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઉભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જવું છે, તો દરબારગઢમાં જવું છે. એટલે દરબારગઢ ઓલા ભાંગલ ગરાસિયાના બે ઘર બતાવ્યો, ગોલફા વિયા જાઓ, પડાલમાં નળિયા નથી ને ઈ દરબારગઢ છે. પણ ચીમન પટેલ નો કોઈ દરબારગઢ ન હોય શકે, આવું મેં મોઢો મોઢ કીધેલું એને. એમાં મને મને પટેલિયા ને ઉતારી પડવાની વાત નહીં, પણ એનો દરબાર એમાં એના છે ને સરસ મજાના ધાબા વાળા મકાન હોય, આઠ આઠ ઓરડા હોય અને એની ઉપર હાથિયું ભરી હોય. પીછડો પીછડ માટે તો એમ કીધું છે ભીખુદાનભાઈ તો બહુ સરસ ગાયું છે. ભીખુદાનભાઈ જેવો અવાજ એ તો અમારી કોઈ ત્રેવટ નથી. ભીખુદાનભાઈ અમારા ચારણ સમાજનું બહુ મોટું ગૌરવ છે, એવો અમીર ચારણ છે, એને યાદ કરવું જોઈએ. હા એની અમીરાત એનું ગરબા ભણો અને એ ગાય. અમે તો નથી કહેતા કોક એવા અભૂત ચારણો હોય છે એની સામે ગાય છે, હિંમત કરે છે કોક હોય, નામ નથી લેતો સંજયભાઈ. માડી તારી લાકડી જે એ ચાંદો ને સૂરજ રાસ, એ માડી તારી લાકડી જે વિટાણા ચારે રે, એ હોયાની પીઠડ એની લાકડી છે. મને રાણાભાઈ ફોન કરીને એમ કીધું કે તમે શું રૂપિયા લેશો. રાણાભાઈ રૂપિયા લેવાના બહુ ઠેકાણા છે, અહીંયા તો અમે ઉઘાડા પગે સેવા કરવા આવશું, અહીંયા રૂપિયા ન લેવાના. ઈશ્વરદાન હું વાયડાઈ કે મારી મોટાઈ નથી કરતો, પણ તમે ઈશ્વરદાન ગઢવીને એક વાર બુક કરીને જોવો પછી તમને ખબર પડે કે ઈશ્વરદાન આવે છે કે નહીં. આખી રાત તમને કેટલી ચિંતા થાય, હું તો પીછળ માટે ઉઘાડા પેટે આવ્યો છું, મારે કઈ લેવા દેવાનું નથી, હું તો પીછળ નો દીકરો બનીને આવ્યો છું. માડી તારી લાકડી જે ચાંદો ને સૂરજ રાસ, એ માડી તારી લાકડી જે વિટાણા ચારે રે, એ હોયા ની